वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरो तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्री स्वामीनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरि कृष्णाय परम ब्रह्मणे च नमो नमः। श्री गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री घनश्याम महाराज नी जय। श्री हरि कृष्ण महाराज नी जय। श्री स्वामी नारायण भगवान नी जय। जय श्री स्वामी नारायण। सद्गुरु श्री निष्कुळानंद स्वामीए छेले हरिबल गीताना 11मा कड़वामा हरिभक्तये भगवान ने प्रसन्न करवा माटे, भगवान नी आराधना करवा माटे जे सुखनो त्याग कर्यो छे, ये समस्त सुख तज्या शरीर नान धन धरात्रिय धाम पंच विषय पर हरि थया हरि मन इंद्रिय तणा परलोकनी प्रतीति आणीन सया कष्ट शरीरे घणा, ये भक्तनी साची रीत छे। एवो जे भक्त थाय छे ए खरेखरा भगवानना वास्तविक सनातन सत्य एवा सुखने पामे छे। तो एवी रीत हरि भक्तनी प्रभु विना बीजे प्रीति जेनी नथी, निष्कुळानंद कहे नक्की वार्ता हरिजननी वर्णवी कही। आ रीत हरिभक्तनी छे અને હરિભક્તની રીત હજી સ્વામી 12મા કડવામાં વિશેષ વર્ણન કરે છે। વળી વળી કહું હરિજનની જે રીતજી, જે સૌ કોઈ સુણજો દઈએ કચીતજી, જેની બંધાણી પ્રભુ સાથે પ્રીતજી, તેને રેવું મન ઇન્દ્રિય જીતજી, તેને રેવું મન ઇન્દ્રિય જીતજી, મન ઇન્દ્રિયને જીતવા કરવી જુગતી જન જરૂર, એની આગળ અનાથ રેતા દુઃખ ન થાય દૂર, આગ્નિ ગ્રહને દીર્ઘતમા વળી ઇન્દ્રાદિ સુર અસુર, અજીત ઇન્દ્રિય થયા રહ્યા તેણે દુખીએ ભરપૂર, વિષય સારું વિકળ થયા અને કર્યા ન કર્યાના કાજ, મેણું માથે રહી ગયો કહો ક્યાં રહી એની લાજ, લાજ ગઈને કાજ બગડ્યું વળી કલંક બેઠો શિર, આજ સુધી એ વાતને નિંદે છે ધાર્મિક ધીર,
માટે સૌએ સચેત રહેવું નવગ્રેવું એવું આચરણ નિર્વિઘન એ વાત છે સદાય સુખકરણ સોણી સુખ ઘનશ્યામમાં ચોટાળવું એમાં દઈ ચોટાળવું તેમાં જઈ ચિત્ત અસત્ય સુખની આશા મૂકી અને બાંધવી પ્રભુ સુપ્રીત એવા ભક્ત ભગવાનના અતિ વાલા વાલાને માના નિષ્કુળાનંદ નિર્ભય થયા જેની ઉપર પ્રભુ પ્રસન્ના જેની ઉપર પ્રભુ પ્રસન્ના સ્વામી કહે છે વળી વળી કહું હરિજનની રીત હરિભક્તની એ રીત છે હરિભગત થયો એટલે શરણાગત થયો ભગવાનને આશરે આવે એટલે એ હરિભગત થાય ભગવાનના આશરાથી છેટો છેટો મનમુખી થઈને ફરે એ હરિભગત ના કહેવાય તો હરિભગતની રીત હજી કહે છે સ્વામી કહું સાંભળો જેની બંધાણી પ્રભુ સાથે પ્રીત જેને ભગવાનની સાથે હેત થયું છે ભગવાનની સાથે સગપણ કર્યું છે પછી એને નિર્ભય રહેવું પણ એટલું બધું નિર્ભય ન રહેવું કે મન ફાવે એમ કરવું એટલું બધું ગમે એમ હવે તો આપણે ગમે તેમ કરી શકીએ એવો અર્થ નથી શરણે આવ્યા એટલે જે શરણાગત છે એમણે જેના શરણે આવ્યા છે એવા જે ભગવાન એની મરજી પ્રમાણેની આજ્ઞામાં રહેવું અને ઇન્દ્રિયોને વશ કરવા ઇન્દ્રિયોને જીતવા તો એ સાચો શરણાગત કહેવાય એ સ્વામીએ અહીંયા વ્યાખ્યા કરી મન ઇન્દ્રિયોને જીતવા જો શરણે આવ્યો હોય પણ મન ઇન્દ્રિયોને ન જીત્યા હોય તો પણ એ સુખી થતો નથી ઈચ્છાઓ છે ને માણસની આસક્તિઓ છે ને એટલે હિન્દીમાં એક કહેવત પડી ગઈ આશક્તિ આશક્તિ હે લેકિન જા નહીં શક્તિ આશક્તિ એક એવી વસ્તુ છે ઇન્દ્રિયોની જે લાલસા જેને કહેવાય ભૂખ એ ધરતી ફાટે ને કેટલું ગમે એટલું પાણી રેડો ને એમાં તો એ તિરાડ ભરાય પાતાળ સુધી ધરતી ફાટી છે ને એમાં તો ભાઈ ઈચ્છાઓ એટલે ધરતી ફાટી ભાઈ અગ્નિમાં જેટલું ઘી નાખો ઈસ્વાહા એટલો અગ્નિ વધારે પ્રગટે ઓલાય ઘી નાખે તો એમ જ આ તો સીધો સીધું પેટ્રોલ જ ઠાલવે એટલે શું કરે ભળકા જ થાય ને મોટા એને એમ થાય કે બસ આ છેલ્લી વાર આ ઈચ્છા પૂરી કરું મનને બુદ્ધિને ઇન્દ્રિયને આંખને કાનને નાકને જે થોડું ગમે છે દઈ દઉં પછી રોજ રોજ ક્યાં છે એકવાર હેને હબળકો જવાની છે જોઈ લઈએ જવાની છે રૂપિયા વાપરી લઈએ જવાની છે હરી ફરી ખાઈ પીને લેર કરી લઈએ ફરી જવાની એક દિવસ નથી એ આનું નામ જવાની ઇથનગનાટ હોય ઇન્દ્રિયો તમે જો આમ વકરેલા ઘોડા જેવી થઈ હોય કેવી ઘોડા જ કીધા છો એને આ શરીરરૂપી રથ છે ઉપનિષદમાં પણ આ વાર્તા આવે છે ગોપાળાનંદ સ્વામીની વાતોમાં પણ આવે છે આ વાત આ શરીરરૂપી રથમાં રથી બેઠો છે માલિક આપણો આત્મા આપણે પોતે છીએ એ રથને જૂતેલા છે 10 ઘોડા એ આપણી 10 ઇન્દ્રિયો છે 10 ઇન્દ્રિયોને એટલે કે 10 ઘોડાને એક લગામથી બાંધ્યા છે એ લગામનું નામ છે મન અને મન જેના હાથમાં છે એવો જે સારથી એટલે એનું નામ છે બુદ્ધિ આ બહુ સમજવા જેવી વાત છે હવે બુદ્ધિ રથીને પૂછે છે કે તા માલિકને પૂછે છે કે હવે આપણે રથ ક્યાં લઈ જવો છે રાજમહેલમાં લઈ જાઓ ઉપર લઈ જાઓ નીચે લઈ જાઓ ખાડામાં નાખો ક્યાં નાખો બોલો
રણ મેદાનમાં ક્યાં તમે કહો ત્યાં ઊભો રાખું. બોલ. ત્યારે રાજા જો માઇક આંગલો હોય, બળહીન હોય, બુદ્ધિવાન હોય, હાવ એવો જ હોય, ઇન્દ્રિયોને વશ થઈ ગયો હોય ને એને કંઈ ખબર, આમાં છે ને જે ઇન્દ્રિયોને વશ થઈ ગયો હોય ને એ આંધળો કે છે ને, કામાંધ થાય, કા લોભાંધ થાય, કા ક્રોધાંધ થાય, આંધળાને પછી દિશા જડે. એને ભય ન હોય, એને લજ્જાય ન હોય, શરમ કાંઈ ન હોય, એને બીકઈ ન હોય કાંઈ, હો કે ભાઈ મરીશ ને આટલા રોગ થાશે ને આ મારું મોત આવશે ને આટલા મને મારશે ને આબરૂ વગરનો થઈ જઈશ, એને કાંઈ હોય. એ તો કરી જ નાખે, પછી જે થવું હોય તે થાય. એવો જો આંધળોમાં માલિક હોય આત્મા, ગબરગંડ જેને કહેવાય, વચનામૃતમાં કેવી વ્યાખ્યા આપી એની, હા એવું નામ આપ્યું, બોલો, કાંઈ ખબર જ ન પડે એને સાચા ખોટાનો, સાચી દિશાનો રાહ, એને કાંઈ એ જ ના હોય, અક્કલ ના હોય, તો કે ભાઈ મને કાંઈ ખબર નથી. તે બુદ્ધિ તો સારથી છે, એને શું ખબર હોય કે તે ભાઈ તને ખબર નથી તો મને શું ખબર હોય. તો એ પોતાના હાથમાં રહેલી લગામને છૂટી મૂકી દે જ્યાં જાવ. એ લગામ એટલે મન, મન છૂટું થયું એટલે મનની સાથે કેટલા ઘોડા બાંધ્યા છે, 10. 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય રૂપી 10 ઘોડાઓ, અને પાછું 10-એ 10 ઘોડાની દિશાઓ જુદી છે. આંખ ઘોડો રૂપ તરફ ભાગે, જીભ ઘોડો રસ તરફ ભાગે, કાન ઘોડો શબ્દ તરફ ભાગે, ત્વચા સ્પર્શ બાજુ ભાગે, હાથ પગ એની રીતે ભાગે, બીજા ઇન્દ્રિયો એની દિશામાં ભાગે. શું થાય કહો? 10 દિશામાં 10 ઘોડાઓ ભાગે, એ રથને ભાંગીને ભૂકો જ કરી નાખે ને, રહેવા દે. અને જેનો રથ ભાંગી જાય એનો રથી, સૌથી પહેલાં તો રથી ભાંગેલો હોય ને તારે રથને ભાંગે, પછી એવો હેરાન થાય, એવો દુઃખી થાય, અરે આમ કેમ થયું, તો તને અક્કલ નહોતી એટલે આમ થયું. તે જો આમ બરાબર તો સુરવીર થયો હોત અને તે તારી બુદ્ધિ ઉપર, મન ઉપર, ઇન્દ્રિયો ઉપર કંટ્રોલ કર્યો હોત, ઓર્ડર કર્યો હોત, સાચી દિશા બતાવી હોત, તો કંઈ વાંધો નહોતો. આમ છે જે ઇન્દ્રિયોને વશ નથી કરતો, ભલે શરણાગત જીવ હોય તો પણ એ દુઃખી થાય, થાય ને થાય જ છે. લ્યો, તો હું તો તમારે શરણે છું, અદમ ઉદ્ધારણ પતિત પાવન ભગવાન કલ્યાણ કરશે. અરે કલ્યાણ તો આ સત્સંગનો પ્રતાપ છે, પશુ જેવા જીવનો થાય છે, બકરાનો, ઘેટાનો, ઊંટિયા ખૂટિયાનો, ગધેડાનો, કૂતરાનો, બલાળાનો. જો મોક્ષ થતો હોય આ સત્સંગમાં તો મનુષ્યનો ના થાય, પણ જેને ઇન્દ્રિયોને વશ ના કરી હોય એના ભગર ભગવાન પ્રસન્ન ન થાય. અતિ મહેનત કરીને, તપ કરીને, દુઃખ સહન કરીને, કષ્ટ વેઠીને ઇન્દ્રિયોને જો વશ કર્યા હોય ભગવાન એના ઉપર પ્રસન્ન થાય છે. અને જેને ઇન્દ્રિયો ના જીતી હોય ને એ દુઃખી બહુ હોય. વચનામૃતમાં મહારાજ કહે છે, ઇન્દ્રિયો જીતીને વશ ના કર્યું હોય તો દેહે કરીને ખૂબ આ લોકની અંદર બહુ દુઃખી થાય છે. અને હંમેશા તમે જોવો જે ફાટી ગયો હોય ને, કહેતા જગતમાં તમને ખબર, ફાટી ગયેલાનો અર્થ કાંઈ કંટ્રોલ, બ્રેક વગરની ગાડી કેવી, મન ભાવે એમ કરતો હોય, મન ભાવે એમ રખડતો હોય, નો એને કાંઈ પોતાની જાતિનું, પોતાની જ્ઞાતિનું, પોતાનું, પોતાના પરિવારનું, પોતાના કુળનું, પોતાના નામનું, પોતાના દેશનું કાંઈ ભાન ન હોય, હું કોણ છું કાંઈ ખબર ન હોય. અને એવું મન આવે એમ, મનમાં તો શું આવે કહો મને, મનમાં ભગવાન આવે, ભગવાન મનમાં, શાસ્ત્ર આવે, સાધુ આવે, સેવા આવે, ભક્તિ આવે, જ્ઞાન આવે, શું આવે મનમાં, શું આવે, પંચ વિષય આવે, ઇન્દ્રિયોને લાડ લડાવવા બસ, ઉદર ને શિષ્ટનું પોષણ કરવું, એ જ મનમાં આવે, બીજું શું આવે, બીજું આવે શું એના મનમાં, કારણ કે મનનો ઢાળો જ એવો છે, મનની ઉત્પત્તિ જ માયામાંથી થઈ છે, તો એમાં એને શું યાદ આવે કહો, માયા જ આવે ને. મૂળો ખાધો હોય પછી કે જલેબીનો ઓડકાર કેમ નથી આવતો, શાનો આવે, બોલો,
આમ છે, જન્મ જન્માંતરથી મૂળ આજ ખાતા હે પંચવિષયના, પછી ઓડકાર શાનો આવે, વિચારો શાના આવે, એના જ આવે ને, એના જ આવે ને, બીજું કંઈ આવે મનમાં? અને જેવા વિચાર આવે એવી ક્રિયા કરી નાખતો હોય ભાઈ શું થાય દશા કહો મને, ભાઈ ચેન ના પડે. અને આ તો જેટલી આ એવું છે, મનની બુદ્ધિની ઇન્દ્રિયો અંતઃકરણની જે ઈચ્છાઓ છે ને, એને જેટલી તમે રોકો ને, વચનામૃતમાં મહારાજે કહ્યું પ્રથમના ઓલા મધ્ય પ્રકરણના પહેલા વચનામૃતમાં એમ કીધું, ખેડૂત કૂવો ગાળે, ખબર છે ને દાદા, કૂવો ગાળે, અંદર પેલું પાણી આવતું હોય ડોળું, હવે ગાળ કાઢવો છે બરાબર, તો પહેલાં શું કરવું પડે? હા, જ્યાંથી પાણી આવતું હોય ત્યાં ગાભા ભરાવવા પડે. ગાભા ભરાવી દો તમે એટલે પાણી આવતું બંધ થઈ જાય, પછી ગાળને તમે કાઢો એટલે પછી ચોખ્ખું પાણી. બાકી એમને પાણી આવતું જાય ને ગાળ કાઢતા હોય તો પાણી ડોળું ડોળું જ રહે, અને ગાળ કાઢો કેવી રીતનો? આવતું જ હોય એમાં, ભરાઈ ગયેલો એમાં કાઢો કેમ? તો પહેલાં જ્યાંથી જે શેરોમાંથી અંદરથી પેલી શું કહેવાય, વેન નીકળતી હોય ને પાણીની, વેણ હોય ને, એ બંધ કર, હા એ બંધ કરવા પડે ડાટા ભરાવીને, પછી ગાળ નીકળે. એમ આ ઇન્દ્રિયો અંતકરણ રૂપી એ જે ધોધ આવે છે, એ વેણ છે, એને પહેલાં ગાભા ભરાવીને બંધ કરવું પડે, આંખને બંધ કરવી પડે, જે રૂપ દેખાય છે ત્યાંથી ખેંચી લેવું પડે, જીભને ખેંચી લેવી પડે, એને અટકાવવું પડે. માગે એ ના દો તો અંદર પેલું જન્માંતરથી પડેલો જે ગાળ છે ને એ નીકળે, ચોખ્ખું થાય, પછી તમે ભગવાનનું રૂપ, ભગવાનનો પ્રસાદ, ભગવાનનો સ્પર્શ, ભગવાનનો ગંધ, આ બધું જે ભરો તો ચોખ્ખું પાણી ભરાય. નહીંતર પેલો ગંધવાળો હોય એમાં એમાં ચોખ્ખું નાખો તો શું થાય? ગંદુ જ થયા કરે, આ હોય ગંદુ થાય, પછી એવો ડખ્ખો થાય ને, બે યારે બે ભેગો એક પાત્રમાં દૂધ ને છાશ ભેગી કરો તો શું થાય? કઈ રે, એનો દૂધ પાક થાય પછી? આમ છે ના રે, બે આમ થાય છે મૂળ. એટલે સ્વામી દુઃખી થાય પછી, કે હારું આટલું બધું કિંમતી દૂધ લીધું અને આ બગડી ગયું, પણ એમાં છાશ નાખી, એક જ પાત્રમાં બેવું ભેગું કર્યું. જેટલો ગંધવાળો વધે એટલું દુઃખ વધે. અંતકરણ ભ્રષ્ટ રહે, વિચારો ખરાબ આવે, એને રાત્રે ઊંઘ ના આવે. અને મોટા ભાગના શરીરમાં જે રોગો થતા હશે ને મનથી થતા હશે. શાનાથી? જેનું મન તંદુરસ્ત એમ કહેવાય છે એનું તન પણ તંદુરસ્ત. હા, અમુક પ્રારબ્ધના દુઃખ હોય, પ્રારબ્ધનો રોગ હોય, એ વાત જુદી છે. અમુક હોય એવા, અમુક પરંપરાગત કે છે ને પેલું હેરિડિટીમાં આવે, વારસાગત આવે, એ જુદું છે એવો હોય. પણ મોટે ભાગે તો આ વ્યસનો, આ દુનિયા, આ લોકો છે જુવાનો છે, કંટ્રોલ ન કરે, મનમાં આવે, કોકને જોવે અને એકવાર બીડી પીવે, પછી પીતો જ જાય, પીતો જ જાય, વધારે વધારે ડોઝ માગતો જાય, પછી શું થાય? છેલ્લે કેન્સર થાય, ટીબી થાય, હાર્ટમાં રોગ થાય, કિડનીમાં રોગ થાય, વાલમાં રોગ થાય, ફેફસાઓ હળી જાય, દાંત ખલાસ થઈ જાય, જીભમાં ગળામાં કેન્સર થાય, જડબાઓ કાપી નાખ્યા હોય, કેવા ડેન્જર રાક્ષસી લાગે, કેટલા ખર્ચા થાય, પછી એના પછી તોય છેલ્લે બચે નહીં, પછી એના 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 ઘરના પરિવારજનો શું કે, ખબર છે, મૂવો મરતો ગયો ને અમને પણ આવીને આવી ગાળો દે, હું ઈ જાય, પછી એની પાછળ હું હાથ દીનું પારણ બિહારે, હું એની પાસે કંઈક સારું યજ્ઞ કરે, એના નામની હું હોસ્પિટલ બનાવે, એના નામની હું ધર્મશાળા કરે, શું કરે? એ પોતે સ્વયં રીબા એટલો બધો દુઃખી થાય, પછી તો ના એને મોક્ષની ગતાગમ હોય, હવે એમાંનો શું, એનો ભગવાનનો શરણાગત થયો હોય, કે તો ઇન્દ્રિયોને વશ ન કર્યા હોય, પછી શું કરે? ભૂત પ્રેતનીઓનીમાં જાય, ભૂખ્યો ને તરસ્યો એવો ભટકે, એવો ભટકે, એવો એમ કહેવાય કે
જમપુરીનું દુઃખ હારું પણ ભૂત પ્રેતનીઓની નહીં હારી. બહુ દુઃખ એમાં, બહુ દુઃખ. એવો ભટકે, એવો ભટકે, અન્ન ખવાય નહીં, પાણી પીવાય નહીં. હો ઘડાની તરસ હોય પણ વરુણદેવની ચોકી હોય, અન્ન દેવતા ઉપર અન્નની ચોકી હોય. એને પછી માંસ ને રુધિર ને વિષ્ટા ને ગંદુ આવું જ ખાવાનું, બોલો. એવો ક્રોધે ભરાયો, એવી એવી કામના હોય ને, ઈચ્છાઓ હોય ને, એના કારણે એ સળગતો હોય. કામની ઝાળ લાગી હોય, ક્રોધની ઝાળ લાગી હોય, લોભની ઝાળ લાગી હોય. કઈ યોનિમાં જાય અને કાંક તો પશુ પંખીઓની યોનિમાં જાય, ત્યાં કોણ એને ટાઇટમાં ગોદળા ઓઢાડવા જાય? કોણ એને ભૂખ્યો થયો છે કે હાલો દૂધ પાવા જાય? કોણ જાય? હલાય નહીં, ચલાય નહીં. અમુક તો એવી યોની હોય જાળવાની આવે, કઈ કઈ હોય ડુંગરાની આવે, એને બહુ જ આવવું હોય પણ હલાય. આમ છે ઇન્દ્રિયોને જેને વશ નથી કર્યા, આ લોકમાં પણ દુઃખી થાય છે. દેહ પડ્યા પછી તો મહાદુઃખને પામે છે. માટે જે શરણાગત જીવ હોય, ભગવાનને આશરે હોય, એ જ સાચો શરણાગત છે, જેને પોતાની ઇન્દ્રિયોને વશ કરી અને ભગવાનની મરજીમાં જીવન કર્યું છે. ધજાની જેમ પવન જે દિશામાં ફૂંકાય એ તરફ ધજા વળી જાય, એમ ભગવાનનું વચન જ્યારે આવે એ પ્રમાણેના મનને વાળે ત્યારે કે છે સુખી થાય છે. અને જેને જેને ભલે એને ભેખ લઈ લીધો, સંન્યાસ લઈ લીધો, જંગલમાં આવી ગયો એકલો, પણ છતાંય જો જેને મનને વશ નથી કર્યું, કહેતા ઇન્દ્રિયો અંતકરણને વશ નથી કર્યા, તો એની આગળ અનાથ રહેતા દુઃખ ન થાય દૂર. એની આગળ અનાથ ન રહેતા, અનાથ એટલે રાંક, એની આગળ અનાથ રહેતા, ન રહેતા નહીં અનાથ રહેતા, એટલે ઇન્દ્રિયો અંતકરણની આગળ જે રાંક થઈ ગયો છે, કેતા એને વશ થઈ ગયો છે, જે એ માગે એ પ્રમાણે જ એને કરવું પડે છે, ત્યારે એ દુઃખી દુઃખી ને દુઃખી. આ જગતમાં એવા દુઃખી બહુ છે. ઘણા માણસો એટલું બધું કમાઈને, એટલો બધો મોટો બિઝનેસ કરે ને, એટલા બધા રૂપિયા આવે ને, તોય હારો દુઃખી ને દુઃખી. એમાં વધારે તમને કહું ને, આ આર્ટિસ્ટની ફિલ્ડ છે ને, કલાકારો જે આ સંગીતકારો, એમાં મને ચંદુભાઈ રાઠોડ કહેતા, એવું હું જ્યારે શીખવા જતો ને, મને કે આ લાઈન એવી ભયાનક છે, થોડી થોડી નહીં વધારે, કે આમાં હો કલાકારોને તમે મળો ને, એમાં એકાદો જ નિર્વ્યસ નહીં મળે. કેટલા? એકાદો જ, એકાદો. 100 કલાકારોને ભેગા કરો, એમાં એકાદો કલાકાર જ નિર્વ્યસ નહીં મળે. હાથમાં રૂપિયા આવે, અને આ તો કળા છે કળિયુગી, રજોગુણી, પબ્લિક ગાંડી થાય, ફાવે એમ પૈસા ઉડાડે, આમ માથે ઉડાડે, આમાં તમે જોયું છે ને, ઢગલા કરે, માગે એના કરતાં વધારે મળે, પછી આની કમાન છટકે, દારૂ પીવે, સ્ત્રીઓની આ પાછળ એ હોય, લંપટ હોય, વ્યસની હોય, સિગારેટ પીતા હોય, બીડીઓ પીતા હોય, તમાકુ ખાતા હોય, બિયર પીતા હોય, આ બહુ વ્યસની હોય. તે મને, મેં વિચાર કર્યો કે મેં ઘણા કલાકારોને આપેલું, રેકોર્ડિંગ કરવાનું થાય, કંઈક ને કંઈક વરી નવું કંઈક પ્રોજેક્ટ હોય તો બધાની જરૂર પડે એટલે કોન્ટેક્ટ કરીએ ને, તો મેં ઘણા બધા ત્યાં વડોદરામાં, અમદાવાદમાં, રાજકોટમાં, આ બાજુ તમે જુઓ તો મુંબઈમાં, તો ખાસ કરી એટલા મોટા આર્ટિસ્ટ આપણને થાય, આટલી ભગવાને એને કળા આપી છે તો આ 10x10ની ખોલીમાં જ રહેશે અને સ્કૂટર જ ફેરવતો હોય. એક એક પ્રોગ્રામમાં, સ્ટેજ પ્રોગ્રામ કરે, 30-30 હજાર કમાય, બોલો, 25-25 હજાર, 30-30 હજાર એક રાતના. એક રેકોર્ડિંગમાં જાય, કલાક બે કલાક વગાડે, 15-15 હજાર રૂપિયા લઈને આવે. કેટલા? 2 કલાકના 4 કલાકના, બોલો. એક શિફ્ટમાં આટલું આટલું કમાય તો મહિને કેટલું કમાય? એક દિવસના હાલો 10 હજાર ગણો, મહિનાને કેટલા થયા? કેટલા?
મહિનાના કેટલા થયા? 3 લાખ થયા. કેટલા થયા કે ન થયા? 1 દિવસના 10,000 તો મહિનાના કેટલા થયા? અને તોય ભાડે મકાનમાં રહેતો હોય, બોલો, તોય છોકરાઓ ચડ્યો વગરના આટા મારતા હોય, ના ભણવાની ચિંતા હોય, ક્યાં શું કરે કાંઈ ખબર ન હોય, ના છોકરા એના બાપાને ઓળખતા હોય, ઘરના ક્યાંક બીજી જગ્યાએ વાહણ ઉટકીને, ઘણી વખત આવું મેં જોયું છે, બોલો. હા, ભીખ આપણે એમ કહીએ, ભાઈ 10,000ની જગ્યાએ આપણે કંઈ 2,000 ઓછા લો ને 8,000, તો કાગલું દે આંખમાં આંસુ આવી જાય, બોલો. ના, તમે મારા પૂરેપૂરા પૈસા આપો, નહીં તો હું અહીંથી ઊભો નહીં થાવ, એમ કે લો. એમ કે ભાઈ ધર્મનું છે, ભગવાનનું છે, થોડાક ઓછા લ્યો. તો કે ના, એ વાત નહીં, એટલે આટલા બધા કમાવો છો તો પછી કંઈક, પછી એને ઘેરે ક્યારેક આપણે ચાલો, એને ઘણી વખત શું મળે નહીં, તો ઠેઠ ત્યાં જવું પડે, અમુક વગાડવાનું હોય એ જ વગાડીએ ક્યાં. પણ આવી કળા છે તો આવી રીતના આ ઝૂંપડપટ્ટીમાં, એક ઝૂંપડપટ્ટીમાં રહેતા હોય, બોલો, પછી આપણે એનો ઇતિહાસ જાણીએ ને ભયાનક હોય, એટલો દુઃખી હોય. મેં એવા જોયા છે અમદાવાદની, અલા રાજકોટની અંદર, ખ્યાતનામ એક આર્ટિસ્ટ, તબલાવાદક, બહુ મોટું મુંબઈમાં એનું નામ, અને એ રાજકોટ રહેતા, ચંદુભાઈ રાઠોડે પોતે વાત કરેલી મને, એમની સાથે ઘણી વખત એમને વગાડેલું. તો વિચારો, ઘરમાં રોજ કંકાસ, રોજ ઝઘડા, ના એની સાથે એના પત્નીને ફાવે, ન છોકરાઓને ફાવે, ઘેરે જાય રોજ કંકાસ, રોજ ઝઘડા, જેટલું કમાઈને આપે તોય પણ ઝઘડા, એટલું કમાઈ ક્યાં નાખે, આ હાવ આમ ભિખારી જેવી હાલત. અને અંતે એને શું કર્યું ખબર? છેલ્લે બહુ કોઈ ઉંમર નહોતી એને, છેલ્લે સુસાઇડ કર્યું, મરી ગયો, બોલો, આત્મહત્યા. તમે વિચાર, એટલો મોટો આર્ટિસ્ટ, ધારે એટલા કમાઈ શકે, કરી શકે, પણ છેલ્લે શું કર્યું, બોલો, નાની ઉંમર સુસાઇડ કર્યું, બોલો. એવા ઘણા એવા છે, ઘણા તો સ્ટેજ ઉપર મરી જતા હોય, બોલો, સ્ટેજ ઉપર ગાતા ગાતા મરી જાય, બોલો, વેન ફાટી જાય, એટલો બધો પીધો હોય. શું કરવા પીવો પડે છે? શું કરવા વ્યસન કરવું પડે છે? ટેન્શન છે. શાનું ટેન્શન? એટલે તું ગાય છે, આટલા રૂપિયા કમાય છે, ઇન્દ્રિયોને વશ નથી કરી. શું કર્યું છે? ઇન્દ્રિયો વશ નથી કરી. મન એટલું વિહવળ છે, ઇન્દ્રિયો અંતકરણ એટલી વિકારવાન છે, ઊંઘ ના આવે પછી 2 બોટલી ચડાવી જાય એટલે ખબર કુકડો બોલે. એટલા બધા વિચારો, એટલું બધું આ, એટલું ભગવાનનો ભક્ત હોય, ઇન્દ્રિયો જેને વશ કરી હોય, હાવ ગરીબ હોય, ભલે એને કરોડોની મિલકત હોય કે કંઈ ગરીબ હોય, એને કંઈ લેવા દેવાનો હોય, એને તો આંખ બંધ કરે, ભગવાનના સ્વરૂપમાં એ મનની વૃત્તિને પાછી વાળે, અંતર્વૃત્તિ કરે, ભગવાનની મૂર્તિને સંભાળે, સ્વામિનારાયણ 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 કરીને 11મા નામે તો હવાર પડી જાય. કેટલામ નામે? તો વિચારો, ઉનાળામાં ધગધગતો હોય, રેતીનો ઢગલો હોય, એના ઉપર આડો પડ્યો હોય ને ઘસઘસાટ ઊંઘતો હોય, બોલો, પેલા ને ડેન્ડલોપના ગાટલામાં, પાણીના ગાટલામાં હૂતો હોય ને તો ઊંઘ ન આવતી હોય, ઇન્દ્રિયોને વશ નથી કરી, એનું આ દુઃખ છે, એનું દુઃખ છે. આજે અમેરિકામાં આવો, આમ કહેવાય મહાસત્તા કહેવાય, બધો સેફ્ટી દેશ કહેવાય ને, બરાબર, બધી રીતની સિક્યુરિટી, માણસની કેટલી કિંમત, કેટલી બધું, કેટલું એને ભણાવવામાં, એને જોબમાં, એને ગવર્મેન્ટ એટલો સહાય, કેટલું બધું એ છે ને, રોડ, રસ્તા, વ્યવસ્થા, પાણી, ગેસ, ઘર, મકાનો, બધું કેટલું સરસ છે ને, બધું સુવિધા, ફેસિલિટી, સ્ટોરોમાં બધું સસ્તું, બધી રીતે બધું બરાબર છે ને, તોય હું કહું છું, આ તો હું તમને 10 વર્ષ પહેલાંનો આંકડો કહું, 92% લોકો ટ્રેસની ગોળીઓ ખાય છે. કેટલા? તો યજ્ઞેશ ભગતને પૂછજો, આપણા ફાર્માસી સાથે 3જી નાખી દીધી 3 વર્ષમાં. કેટલી? 2 વર્ષ કે 3 વર્ષ થયા ને, કેટલા થયા? 2-2.5 વર્ષ થયા. ધમ ધોકાર ચાલે, હારા બધે ઢગલા ને ઢગલા દવાઓ લઈ જાય, જેની ફાર્માસી જાવ ને ફાર્માસી જબરજસ્ત ચાલે. અને આપણે એમ કહીએ દવા સાની લઈ જાય, પેટમાં દુખે, માથું દુખે, ના કે ટ્રેસની, 92-95% લોકો ટ્રેસની દવા ખાય છે.
ઘર છે, બંગલા છે, બિઝનેસ છે, પૈસા છે, દોલત છે, બધું છે, તો પછી ગોળીઓ ઇન્દ્રિયોને વશ નથી કરી. ઇન્દ્રિયો આ ભૂત છે. શું છે? એકવાર એને જો વશ ન કર્યું હોય ને, કેવી મહારાજે વચનાવૃતમાં કીધું, એક માણસે ભૂતને વશ કર્યું, સાંભળજો, પછી રોજ આવે, કામ બતાય, આવડે કે જે આ ખેતર છે ને 20 વીઘાનું ખેડી નાખ. હવે એ ભૂતને ખેડતા કેટલી વાર લાગે? દોડીને આવે, કામ બતાય, તારે કે આમ નવા મકાનના પાયા ખોદી નાખે. કામ બતાય, તારે કહે છે કે હવે છે ને, હવે એને હું કામ બતાવું, થોડાક આ કો છે ને પાણી કાઢીને પાઈ દે જાય, એને કેટલી વાર લાગે? પાઈને દોડતો આવે, કામ બતાય, આનેથી મારે બેટા આને હવે આને આ તો વાહે પડી ગયું. તો કે નહીં કામ બતાય તો તને ખાઈ જઈશ. હું કે કામ તું નહીં બતાડ તો તને ખાઈ જઈશ. આનેથી ઉભરે 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 આવું જલ્દી મંદિરે દર્શન કરીને આવું. દોડતો મંદિરે ગયો, સંત બેઠા હતા, એને કીધું કે આ પ્રોબ્લેમ થયો, વશ કરતા કરાઈ ગયું ભૂતને, મહેમાન બનાવ્યું, પોતાનું રાખ્યું કરી, અને આ દશા થઈ છે, વાહે પડી ગયું છે, કામ બધાય, કેટલા કામ બધા હોય તો હું થાકી ગયો, એને હવે આને શું કરવું? તારે કીધું, ભલા એક કામ કરીશું, તારા ફળિયામાં એની પાસે ખાડો ખોદાય, એક વાંસ મોટો લાંબો બંબુ ખોડાય, પછી પૂછે નહીં કામ પતે ને તરત પૂછશે તને, કામ બતાય, તારે એમ કહેવાનું હવે જ્યાં સુધી બીજું કામ ન બતાડું ને ત્યાં સુધી આની ઉપર ચડીને ઉતર, ચડીને ઉતર, ચાલુ રાખજે. આ તો સંતે બતાવ્યું એટલે સારું, સુખ્યો થયો. ઇન્દ્રિયો બસ આમ જ છે, આ મન હોય કે 10 ઇન્દ્રિયોમાંની કંઈ પણ ઇન્દ્રિયો, આ બધાનું આ જ કામ છે. નવરું પડે એટલે તમે કહે છે ને, નવરું બેઠું નખોદ વાળે, એ નુકસાન કોનું કરે? આપણું જ કરે. ઝેરના જાળવા આપણે વાવ્યા હોય તો ફળ કોને ખાવાના? આપણે પથરો ફગાવ્યો હોય આમ ઉપર તો એ આપણે જ ખાવાનો એનો માર. તો એમ જો ભગવાનના ચરણારવિંદથી માંડીને ભગવાનની શિખા સુધી એ શું છે? એ મૂર્તિરૂપી વાસ છે, મૂર્તિરૂપી વાસ. અને આ મનને, આ ઇન્દ્રિયોને જો એના સ્વરૂપમાં ઉપર ચડાવેનું ઉતારે, ચડાવેનું ઉતારે એમાં એમાં રાખે તો પંડે સુખ્યો રે, નહીતર નવરી પડવા દે ઇન્દ્રિયોને, એકલો પડે, એકાંત મળે અને એવો જોગ મળે. એક તો વાંદરું હોય દાદા, જાતનું વાંદરું, અને એને દારૂ પાવ તો શું થાય? આ ઇન્દ્રિયો આવી છો, એક તો જાતનું વાંદર્યું અને ઉપરથી દારૂ પાયો હતેકનો, અને પછી વીછી કઢાવ્યો પાછો. દાદા કયો તો શું થાય? પછી રે શાંતિ, મારી નાખે ને, ટકા ફોડી નાખે ને કેટલાયના, પોતાનું તો ફોડી જ નાખે, દાંત કચકચ. એક વાંદર્યું હતું ને, આ ઇન્દ્રિયો કેવી છે એની ઉપર આ સંતો વાતો કરે છો, આવી છે, સાવધાન બનાવે છે આપણને. એક વાંદર્યું હતું ને, એવો ક્રોધ ચડ્યો ને, એને મનગમતી વાંદરી કંઈક બીજા વાંદરા પાસે બેઠીને આને ક્રોધ ચડ્યો, ત્યાં શું થયું? પોતાની જેની આરે એ વાંદરો હતો, વાંદરી આરે બેસતો હતો, એ વાંદરી ક્યાંક વહી ગઈ તો આને ક્રોધ ચડ્યો, તે શું કર્યું ખબર? ઝાડવાને બટકું ભર્યું. હવે ઝાડવાને બટકું ભરે શું થાય? પડી ગયા બધા. બોલો, આ ઇન્દ્રિયોનું કામ આવું છે. એક વાંદરાએ શું કર્યું ખબર? એક 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 લાકડું હતું, એની તિરાડ હતી, એને પોળું કરીને અંદર પૂંછડું નાખ્યું. હવે શું થાય? એ નીકળે પછી. આમ આ આ આ વાંદરા જેવી છે ઇન્દ્રિયો. એટલે ખરેખર વાંદરાની ઉપમા આપી છે શાસ્ત્રમાં, ચંચળ છે, અતિ ચંચળ. અને જ્યાં સુધી પોતાનો આત્મા સ્થિર ન થાય, જ્યાં સુધી પોતાનું મન સ્થિર ન થાય, કે તા ભગવાનના ચરણારવિંદમાં સ્થિર થાય, એને શરણે, પછી આલક ડોલક ના કરે, ભટક્યા ના કરે, ભગવાનના શરણે સ્થિર થાય ત્યારે જ સુખ્યો થાય,
બાકી ગમે એટલો સંન્યાસ લઈ લે, ઘર છોડ ત્યાગ કરે, ભગવા પહેરી લે કે કશી નગ્ન રહે, બહુ સરસ મજાનો દોહો છંદ છે પણ મને આખો આવડતો નથી. ઘર છોડ સંન્યાસ લિયો તર વાસના ત્યાગ કિયો હી નહીં. જો વાસના છોડી નથી, ઇન્દ્રિયોને વશ કરી નથી, તો પછી એ સુખી રહેવાનો, આ દુઃખ એનું જ છે. સુખ અને દુઃખ મનમાં જ છે. તો કે છે, મોટા મોટા હતા અગ્નિજ્ઞ અને દીર્ઘતમા જેવા, ઇન્દ્રિયોને વશ નહોતા કર્યા એવા સુર હતા કે અસુર હતા, જો અજીત ઇન્દ્રિય થયા એટલે ઇન્દ્રિયોની આગળ જો હારી ગયા તો ભરપૂર દુઃખી થયા. કે છે ને, સંસારમાં રહે એનો વાંધો નહીં, પાણી ઉપર જો નાવ તરતું હોય, પાણીની ઉપર જો નાવ હોય તો ત્યાં સુધી સલામત, પણ પાણીની નાવની અંદર પાણી આવી જાય તો સંસારમાં રહીએ આપણે એનો વાંધો નહીં, પણ સંસાર જો આપણામાં આવી જાય ને તો ડૂબી જાય. કે તા ઈચ્છાઓ આસક્તિ વાસનાઓ જો વધે એ દુઃખનું મહાકારણ છે. એટલે કે છે, ઇન્દ્રિયોને જેણે વશ નથી કર્યા એને દુઃખી ભરપૂર, ભલે ને શરણાગત હોય, ભગવાનના ખોળામાં બેઠા હોય, યાદવો કેવા હતા, પણ ઇન્દ્રિયોને વશ નહોતી કરી તો શું થયું, કપાઈ ન હોય. કહે દુર્ભગો લોકો એમ યાદવા નામ નિતરામ અપી, એવું લખ્યું. વિષય સારું વિકળ થયા, કેરાના કેરાના કાજ, મેણું માથે રહી ગયું, કહો ક્યાં રહી ગઈ લાજ. અગ્નિગ્રહ રાજા હતા મોટા, સંન્યાસ લઈને જંગલમાં ગયા પણ ઇન્દ્રિયોને વશ નહોતી કરી તો મહાદુખી થયા, નાક કપાઈ ગયું. શાસ્ત્રમાં ગાળો લખાણી બોલો, અગ્નિગ્રહ દીર્ઘતમા વિષય સારું વિલખ્યા એના શાસ્ત્રમાં આખ્યાનો લખાણા, એનું કામે કાપી લીધું નાક, લોભે લઈ લીધી લાજ, જીભે રોળી કર્યો રાંક, માને ભજેતી કીધી. બોલો, ગયા હતા ભગવાન ભજવાન પણ ઇન્દ્રિયો વશ ન કરી તો ફજેથી થઈને પાછા દુઃખી થયા, કોઈને મોઢું બતાવે એવા ન રહ્યા, મેણું માથે રહી ગયું, કહો ક્યાંક રહી રહ્યા. લાજ ગઈ, કાજ બગડ્યું, વળી કલંક બેઠો શિર, આજ સુધી એ વાતને નિંદે ધાર્મિક તીર. શાસ્ત્રોમાં શાસ્ત્રકારોએ કેવા એના ભૂંડા આખ્યાનો લખ્યા, નારદજી જેવાને એક જ વાર થયું તો પણ મોઢું કેવું થયું, માકડાનું થયું. તમે વિચાર કરો, તો એ પોતાનું જેનું માકડાનું મોઢું થાય હું એ સુખી રહી શકે, જેને કપાળમાં કાળો ડાઘ નીકળે કે ધોળો ડાઘ નીકળે એ જ્યારે હરી સામે ઊભો રહે ત્યારે હું એને મજા આવે, ડંખ્યા જ કરે, ડંખ્યા જ કરે. જેની આંખ એક ફૂટી ગઈ હોય એ કેવો લાગે, જેના હાથ પગ કપાઈ ગયા હોય કેવો લાગે, એ પોતે હું વિચારતો હોય, જે પેલો હોય ને હેન્ડીકેપ હું કે ખાલીનો લકવા થઈ ગયો હોય તો આપણને એમ થાય આ હા, અને કંઈ કામ ન કરવું પડે આ હા હા, એ આને બેઠા બેઠા ખાવાની કેવી મજા, પણ એલા એને તો પૂછો કેવી મજા. આપણને એવું થાય આ દુનિયામાં એ નાથ મોરડા કાઢીને વિષય ભોગ ભોગવે છે અને મજા કરે, ખાઈ પીને લેર કરે, કેવી મજા, અને આપણે ચાર દિવાલની અંદર. પણ એને પૂછો તો ખરા એકવાર ખાનગીમાં ખૂણામ લઈ જઈને, કેમ ભાઈ મજા, તો હું કહે હાય હાય હું મારી કહાની કહું તને, વગર કીધે મૂંગો રે તો મૂંગો, આ માહુડાની ધાર થાય. બહુ દુઃખી હોય, બહુ દુઃખી હોય આપણ લાગે એ સુખી છે, મહા મોટા કંઈ વિશ્વાસ એકને ન હોય, હાવ એકલા, કૂતરાને બિલાડા પાડે એમાં શું હોય, હાવ નવરા હાવ ભૂત જેવું લાગે, એકલવાયું લાગે, અને પછી એવા ગાંડા થાય. અત્યારે તમે આ અમેરિકામાં ગાંડાની હોસ્પિટલો તમે ભરી ભરપૂર છે, સ્પેશિયલ ગાંડાઓના પહેલે એવા ઇલાકાઓ છે, પાગલ લોકો,
પાગલ જ થઈ જાય, શું કરે? ઇન્દ્રિયોને જેને વશ ન કરી હોય શું થાય? પાગલ થઈ જાય, આમ જ પાગલ થાય છે. આજ સુધી એ વાતને નિંદે ધાર્મિક દીત માટે સૌએ સચેત રહેવું, ન ગ્રેવું એવું આચરણ નિર્વિઘ્નની વાત છે. સદાય સુખકરણ સુણી સુખ ઘનશ્યામના ચોટાડું એમાં જય ચિત્ત. ભગવાનનું સુખ વિચારી, શાસ્ત્રમાંથી વાંચી, સંતો થકી સાંભળી અને એ સુખ મેળવવું છે આ જન્મે યા મરતા પહેલાં, બસ એ સિદ્ધ નિશાન અક્ષરધામ એનું સુખ, એ મૂર્તિ, એ મુક્તો, આ મારું લક્ષ્ય, એને મારે પહોંચવું છે. બસ ત્યાં ચિત્તને ચોટાડી દેવું, અસત્ય સુખની આશા મૂકી દેવી, પ્રભુમાં, પ્રભુના મુક્તો ભક્તોમાં, એની ભક્તિમાં પ્રીત બાંધવી, એવા ભક્ત ભગવાનના અતિ વાલા વાલાને મન. આવા જે ભક્ત છે શરણે આવ્યા પછી ભગવાને બાંધેલી મર્યાદાઓ, આજ્ઞાઓ, એની બોર્ડરો, એમાંથી બાર પગ મૂકે જ નહીં. એના વચન મારે, એની રુચિ મારે, એની અનુવૃત્તિ મારે, ત્યારે કહે છે એવા જે ભગવાનના ભક્ત છે ભગવાનને મન અતિ વાલા છે. નિષ્કુળાનંદ કે નિર્ભય થયા જેની ઉપર પ્રભુ પ્રસન્ન, એવા જ ભક્ત ખરેખર આ લોકમાં નિર્ભય છે, સુખી છે. જો એ દુઃખી ના હોય, ભલે ઓછું કમાતો હોય, સંપત્તિ પ્રોપર્ટી બધું ઓછું હોય, તોય પણ એ સુખીઓ હોય હો, જેને ઇન્દ્રિયોને વશ કરી ભગવાનનો શરણાગત થયો, કંઠી પહેરી એનો ભક્ત થયો અને ઇન્દ્રિયોને વશ કરી, તો કહે છે નિર્ભય આ લોકમાં નિર્ભય. અંતે ધામમાં જાય પછી એને જમપુરીના તેડા ના હોય ને બીજો જન્મ ન હોય, સીધો ભગવાનના સુખને જ પામે છે. અને ભગવાન એને જોઈને આહા હરી હરખે કહે છે ને, એવા જનને જોઈને ભગવાન અતિ પ્રસન્ન થાય છે. તો અહીંયા બારમું કડવું પૂરું થયું. આજે પરમ પવિત્ર એકાદશીનો દિવસ છે અને અતિ મહત્વની એકાદશી છે. આજે સ્વામિનારાયણ મહામંત્રનું પ્રાગટ્ય થયું. સ્વામિનારાયણ ભગવાને કાલવાણીમાં, અલા ફરેણીમાં, સૌ પ્રથમ વાર આ ધરતી ઉપર અવતાર લીધો મહારાજે. આજ પહેલાં ઘણા અવતારો થયા પણ પોતે પોતાના મુખથી પોતાનું નામ ક્યારેય કોઈએ પાડ્યું નથી. ભગવાન સ્વામિનારાયણે, શ્રીજી મહારાજે પોતે પોતાના મુખથી સ્વામિનારાયણ મહામંત્ર પ્રગટ કર્યો આજના દિવસે. તો એવી પરમ એકાદશી સ્વામિનારાયણ મહામંત્રનું પ્રાગટ્ય, સર્વોપરી સ્વામિનારાયણ મંત્ર, જેનું શીતળદાસનું આખ્યાન સુંદર મજાનું છે. ભક્તો એ આખ્યાન સાંભળવું, વાંચવું, સ્વામિનારાયણ મહામંત્રનો મહિમા સમજી એની ધૂન કરવી, આજના દિવસની ધૂન હા બીજા દિવસ કરતાં મહત્ત્વની છે. માટે સમય કાઢી આ અડધો કલાક નહીં તો પંદર મિનિટ નહીં તો કહે છે ને, એક ઘડી આધી ઘડી આધી મેં પુની આધ, એમ એક ઘડી નહીં તો અડધી ઘડી, અડધી નહીં કરતો અડધી એનાથી અડધી પણ ધૂન અવશ્ય કરવી, ભગવાનની મૂર્તિને સંભાળીને ધૂન કરવી. ત્યારે આજના દિવસે ભગવાન પોતાના મંત્રનું પ્રાગટ્ય કર્યું તો એ મંત્ર આપણા જીભમાં, આપણા જીવમાં જડાઈ જાય અને અંતે ભગવાન એનું ભજન કરી એટલી ભગવાનની પ્રસન્નતા રહે અને ભગવાન આપણી ઇન્દ્રિયો અંતઃકરણ થકી રક્ષા કરે. તો આજના દિવસે ખાસ બધાએ ભક્તો ધૂન કરજો. એટલું કઈ કથાને વિરામ. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે ઘનશ્યામ મહારાજની.